फिजिक्स के अंदर चैप्टर नंबर 2 जे छे एनी आज आप चर्चा करीशु एकम अने मापन विषय आज आप अभ्यास करवानो छे। एकम अने मापन जे छे ए चालू करता पहला सौथी पहला भौतिक राशि विषय नो थोड़ो ख्याल मेळवीए। भौतिक राशि એટલે શું? भौतिक राशि विषय नो घणो બધો લાંબો લિસ્ટ તમારી પાસે છે જે તમે 8 9 10 ની અંદર જે છે ઘણી બધી પ્રકારની ભૌતિક રાશિઓ ભણી રહ્યા છો જેમ કે વેગ પ્રવેગ ઝડપ વેગમાન કાર્ય સ્થાનાંતર અંતર સમય આવી ઘણી બધી ભૌતિક રાશિ વિશેનો થોડો ઘણો જે છે ખ્યાલ મેળવીને આવ્યા છો। એ જ ભૌતિક રાશિની જે છે શરૂઆત કરી આજે ચેપ્ટરની બરાબર। તો સૌથી પહેલા ભૌતિક રાશિ એટલે શું? આપણે નાના નાના એક્ઝામ્પલ દ્વારા જે છે ભૌતિક રાશિનું ઉદાહરણ લઈએ ભાઈ। આ એક ચંદ્રની કક્ષા લો, ચંદ્ર જે છે આ કક્ષાની અંદર પરિભ્રમણ કરી રહ્યો છે ભાઈ। ચંદ્ર જે છે કક્ષામાં ફરી રહ્યો છે, ચંદ્ર જે છે એ પૃથ્વીની આસપાસ ફરે છે અને પૃથ્વીની રચના કરો આ પૃથ્વી અને અહીંયા જે તમારે ફરે છે એને આપણે ચંદ્ર કહી દઈએ બરાબર। પૃથ્વી અને ચંદ્ર જે છે એના ઉદાહરણ દ્વારા સમજીએ ભૌતિક રાશિ શું હોઈ શકે ભાઈ। ચંદ્ર જે છે કોની આસપાસ ફરે છે? પૃથ્વીની આસપાસ ફરે છે। એ આસપાસ ફરે છે એટલે ચંદ્ર જે છે ફરે છે એ એક રસ્તો છે। રસ્તો જે છે એ કેમાં મપાય? અંતર। એ રસ્તો જે છે અંતર એટલે અંતર એ તમારી ભૌતિક રાશિ થઈ ગઈ। ભૌતિક રાશિ નો લિસ્ટ કરો ખાસ ધ્યાન આપજો અંતર। ચંદ્ર કોની આસપાસ ફરે છે? પૃથ્વીની આસપાસ ફરે છે। તો ચંદ્ર જે છે એને પોતાનું એક દળ હશે અને પૃથ્વીને શું હશે? પોતાનું દળ હશે એટલે બીજી એક રાશિ થઈ ગઈ દળ। ત્રીજી વાત કરીએ ચંદ્ર જે છે પૃથ્વીની આસપાસ ફરે છે બરાબર, ત્યારે એક ચક્ર પૂર્ણ કરવા માટે જે છે શું લાગે? સમય। તો ફરી એક રાશિ થઈ ગઈ ત્રીજી રાશિ જે છે સમય થઈ ગઈ ભાઈ। સમય આવી ગયો ચંદ્ર ફરે છે એટલે કે વર્તુળમાં ગતિ કરે છે, ગતિ કરે છે તો એને શું હોય? વેગ હોય। તો ચોથી રાશિ સમય લખો, સોરી સર ચોથી રાશિ જે છે વેગ લખો એટલે વેગ હશે। પાંચમી રાશિ તરીકે જે છે ફરી રાશિ મોકલે કે જે પાંચમી રાશિ કઈ થશે ભાઈ? વેગ હશે તો શું હોય? પ્રવેગ હોઈ શકે। ચંદ્ર પૃથ્વીની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, કેમ ભાઈ? લાંબો રસ્તો સુધી ગતિ કરતો કારણ કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એટલે એનો મતલબ એવો થઈ ગયો ચંદ્ર અને પૃથ્વી વચ્ચે કોઈ પણ પ્રકારનું એક બળ લાગતું હશે। તો પાંચમી રાશિ જે છે પ્રવેગ પછી એક છઠ્ઠી રાશિ આપણે લખી શકીએ બળ। આવી તો ઘણી બધી રાશિની જે છે તમે વાતચીત કરી શકો છો બરાબર, ઘણી બધી રાશિની જે છે વાતચીત કરી શકો છો। આ ઘણી બધી રાશિ એટલે કે ભૌતિક રાશિ જે છે એનું નામ છે બરાબર। તો ભૌતિક રાશિની સંકલ્પના જે છે મેં તમને કીધી ભૌતિક રાશિ। તો ભૌતિક રાશિનું એક ઉદાહરણ જે છે મેં તમને સમજાવ્યું કે ભૌતિક રાશિ જે છે એની ડેફિનેશન એની વ્યાખ્યા શું થાય? આપણી આસપાસ બનતી કુદરતી કે માનવ સર્જિત, ફરી એક વાર આપણી આસપાસ બનતી કુદરતી કે માનવ સર્જિત જે રચના થાય છે, કુદરતી કે માનવ સર્જિત જે રચના જોવા મળે છે બરાબર, જે ઘટના બને છે એ ઘટનાના વૈજ્ઞાનિક વર્ણન માટે, એ ઘટનાના વૈજ્ઞાનિક વર્ણન માટે જે વૈજ્ઞાનિક કે ભૌતિક ખ્યાલોની જરૂર પડે છે, આવા વૈજ્ઞાનિક કે ભૌતિક ખ્યાલોને ભૌતિક રાશિ તરીકે ઓળખવામાં આવે છે। તેની વ્યાખ્યા લખું છું ધ્યાન આપજો ખાસ। આપણી આસપાસ બનતી આપણી આસપાસ બનતી આપણી આસપાસ બનતી કેટલીક કુદરતી કે માનવસર્જિત કુદરતી કે માનવસર્જિત બરાબર, આપણી આસપાસ બનતી ભાઈ કેટલીક કુદરતી કે માનવસર્જિત ઘટનાના વર્ણન માટે કેટલાક વૈજ્ઞાનિક કે ભૌતિક ખ્યાલોની જરૂર પડે છે કેટલાક વૈજ્ઞાનિક કે ભૌતિક ખ્યાલોની જરૂર પડે છે
ख्यालोने भौतिक राशि कहे छे, भौतिक राशि कहे छे। ध्यान रखो फरी एक बार બે ક્ષેત્ર ધ્યાન રાખજો ખાસ। આપણી આસપાસ બનતી, આપણી આસપાસ બનતી કેટલી કુદરતી કે માનવ સર્જિત, કુદરતી કે માનવ સર્જિત ઘટનાના વર્ણન માટે, ઘટનાનું જે વર્ણન કરો છો એના માટે કેટલાક વૈજ્ઞાનિક કે ભૌતિક ખ્યાલોની જરૂર પડે છે। આવા વૈજ્ઞાનિક કે ભૌતિક ખ્યાલોને ભૌતિક રાશિ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે અહીંયા લખ્યા પૃથ્વીના ચંદ્રના ઉદાહરણ દ્વારા અંતર દોળ સમય વેગ પ્રવેગ બળ અને આ સિવાય ઘણી બધી રાશિઓનો જે છે તમે ઉલ્લેખ કરી શકો। બીજું એક આપણી આસપાસ બનતું હોય એવું જ એક ઉદાહરણ આપો, દાખલા તરીકે આંબાનું ઝાડ છે, આંબાના ઝાડમાંથી એક કેરી નીચે પડે છે, એક આંબાનું ઝાડ છે, ઇમેજિન કરો કે આંબાના ઝાડમાંથી કેરી ક્યાં પડે છે, નીચે પડે છે। આ કેરી જે છે એ ક્યાં હતી, આંબાના ઝાડ પર ક્યાં પડી, નીચે પડી, તો એનો મતલબ કેવો થઈ ગયો ભાઈ, કેરી જે છે ઉપરથી ક્યાં આવી કે નીચે, એનો મતલબ કેવો થયો કે ભાઈ કેરી અને જમીન વચ્ચેનું કંઈક અંતર હશે। આપણે એક રાશિ લઈએ અંતર, કેરીને પોતાનું શું હોય, દળ હોય, એટલે કે દળ બીજી રાશિ થઈ। ત્રીજી વસ્તુ, કેરી ભાઈ ઉપર કેમ ન ગઈ, નીચે જઈ, એટલે કે ભાઈ નીચેની તરફ આકર્ષણ લાવ્યું, આકર્ષણ એટલે એક પ્રકારનું શું થઈ ગયું, બળ થઈ ગયું। ભાઈ પાછું જસ્ટ ઇમેજિન કરો, પાછું નીચા ભાઈ કેરી ઉપરથી નીચે પડે છે તો એને કંઈક વેગ હશે, તો આપણી પાસે એક રાશિ થઈ। એ કેરીને આંબાના ઝાડમાંથી જમીન સુધી પહોંચવા માટે સમય લાગે છે, પાછી એક રાશિ થઈ ગઈ સમય। આવી ઘણી બધી રાશિઓ જે છે એની વાતચીત કરી શકે, ક્લિયર બરાબર। આ તમને આંબાના ઝાડ ઉપરથી કેરી જે નીચે પડે છે એના ઉદાહરણની વાત કહી દીધી, આના સિવાય ઘણા બધા ઉદાહરણ આપીને તમે સમજી શકો છો બરાબર। દાખલા તરીકે માનવ સર્જિત ઘટનાનું એક ઉદાહરણ આપો, માનવ સર્જિત ઘટના કેવી, બે મોટરસાયકલ સવાર જાય છે, બે મોટરસાયકલ સવાર જે છે ભાઈ કઈક આ રીતે જે છે ગતિ કરે છે, બંને મોટરસાયકલ સવાર આ રીતે ગતિ કરે છે, બંને ધીરે 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 ગતિ કરતા 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 જે છે એની સાથે અથડાય છે બરાબર, અથડાય ગયા, તો ઇમેજિન કરો તમે ભાઈ કઈ કઈ ભૌતિક રાશિ ની જરૂર પડે છે, યાદ કરો તમે તો કઈ કઈ ભૌતિક રાશિ, પેલા બે ગતિ કરતા હતા, ગતિ કરતા હતા એટલે મતલબ કેવો થઈ ગયો, વેગ હતો ભાઈ, ભટકાણા એટલે એકને બીજા ઉપર ને બીજાને પેલા ઉપર જે છે શું લાગ્યું હોય, બળ લાગ્યું હોય, બળ તમારે ભૌતિક રાશિ થઈ ગઈ, બે ને પોતપોતાનું ગતિ કરે છે એટલે કઈ દળ એ હશે, વેગ એ છે, પ્રવેગ એ છે, આગે ના ઈ બંને ભટકાણા, એ ભટકાણાનો જે છે સંપર્ક જે છે એ સંપર્ક એટલે કે સમય, એ સંપર્ક સમય કેટલો, તો પાછી એક રાશિ થઈ ગઈ સમય, આગે ના યાદ કરો તમે, ભૌતિક રાશિનું વર્ણન જે છે કરવાનું છે ભાઈ, આપણે ભૌતિક રાશિ કોને કહેવાય ભાઈ, વૈજ્ઞાનિકને ભૌતિક ખ્યાલોની જે વાતચીત કરવાની, જે આ એક્સિડન્ટ માનવ સર્જિત વસ્તુ છે, આ માનવ સર્જિત વસ્તુ જે છે થઈ છે ભાઈ, એટલા માટે ભૌતિક રાશિ જે છે ઘણી બધી હોઈ શકે બરાબર। આ તમને જે છે માનવ સર્જિત ઉદાહરણ આવી, હવે તમે ઘણા બધા ઉદાહરણ લઈ શકો બરાબર, તમારા જીવન જરૂરિયાતમાં ઘણી બધી એવી ઘટના બનતી હશે ભાઈ, ના ઘણા બધા ઉદાહરણ તમે તમે જે છે સમજી શકો છો કે ભાઈ ભૌતિક રાશિ કોને કહી શકે। નેક્સ્ટ એના પછી ભાઈ ભૌતિક રાશિ છે એના મૂળભૂત બે પ્રકાર છે, મુખ્યત્વે બે પ્રકાર છે, બે પ્રકાર એટલે કયા કયા બે પ્રકાર, એક મૂળભૂત રાશિ અને એક સાધિત રાશિ, તો એની વાત કરીએ ભૌતિક રાશિના મુખ્યત્વે બે પ્રકાર છે, તો બંને જે પ્રકાર છે એની વાતચીત કરીએ। ભૌતિક રાશિ, ભૌતિક રાશિ જે છે એના મુખ્યત્વે કેટલા પ્રકાર છે, બે પ્રકાર, બે કયા પ્રકાર છે, મૂળભૂત રાશિ અને ભૌતિક રાશિ, મૂળભૂત રાશિ અને બીજું જે છે ભાઈ એ ભૌતિક રાશિ, ક્લિયર। તો પેલા હું જે છે મૂળભૂત રાશિની વ્યાખ્યા લખું, પછી જે છે તમને એની સમજાવું, એની સામે વ્યાખ્યા જે છે સમજાવું છું। મૂળભૂત રાશિ જે છે ઓછામાં ઓછી એવી કેટલી, ઓછામાં ઓછી એવી કેટલીક રાશિ, કેટલીક રાશિ ઓ કે એકમો, કે એકમો
अन्य राशि ना अन्य राशि ना एकमो तैयार करवा मावे तैयार करवा मां आवे तो अन्य राशि ना एकमो तैयार करवा मावे तो आवी राशि ना आवी राशि ना मूलभूत राशि कहे छे मूलभूत राशि कहे छे भाई यार तो घणी वार ओछा हो छे केली राशि के जेना एकमो परती अन्य राशि ना एकमो तैयार करवामां आवे केली राशि ने मूलभूत राशि कहेवाय भाई मूलभूत राशि जे छे त्या उदाहरण लखी आपणे उदाहरण तरीके जे छे वातचीत करीए ओछामां ओछी एवी राशि लेवानी सौथी ओछामां ओछी एवी राशि એટલે કે ભાઈ એક જ રાશિ એમાં જોઈએ તને ઉદાહરણ બધું ભાઈ દોડ દોડ ભાઈ પછી જે છે બીજી એક રાશિ લખી શકાય ભાઈ અંતર બીજી સમય લખો આવી ઘણી બધી રાશિ હોય છે જે વાત કરી શકે આ બધી રાશિ ને મૂળભૂત રાશિ તરીકે ઓળખાય એટલે કે ભાઈ પાયાની રાશિ થઈ પાયો આ રાશિની મદદથી તમે બીજી રાશિની રચના કરી શકો છો બરાબર આ તમારો પાયો થઈ ગયો કરવી પડે એ બધી જે છે સાધિત રાશિ છે આના પછી જે છે ઘણી બધી એકમ પદ્ધતિઓ
માર્કેટ ની અંદર આવી ગઈ તો આપણે જે છે એકમ પદ્ધતિ વિશેની થોડી ઘણી જે છે વાતચીત કરી તો કઈ કઈ એકમ પદ્ધતિ જે છે માર્કેટ માં આવી એની વાતચીત કરી આપણે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ભૌતિક રાશિ ના જે છે બે પ્રકાર મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત રાશિ નો અભ્યાસ કર્યો ભાઈ મૂળભૂત ભૌતિક રાશિ જે છે એની વાત કરી અને સાધિત રાશિ ની વાત કરી એનાથી આગળ જે છે વિશ્વના ઘણા બધા દેશની અંદર અલગ અલગ પ્રકારની જે છે માપન પદ્ધતિ હતી તો એ માપન પદ્ધતિની જે છે વાતચીત કરીએ હવે માપન પદ્ધતિ માપન પદ્ધતિ જે છે એના વિશે થોડી ઘણી જે છે માહિતી મેળવીએ માપન પદ્ધતિની થોડી ઘણી જે છે માહિતી મેળવવાની થાય તો સૌ પ્રથમ જે છે FPS નામ તો તમને થોડું નવું થશે પહેલી માપન પદ્ધતિ જે છે FPS આ માપન પદ્ધતિ છે ને બ્રિટિશ ની માપન પદ્ધતિ છે બ્રિટિશ ની માપન પદ્ધતિ છે બ્રિટિશ બરાબર બ્રિટિશ માપન પદ્ધતિ છે એ ફક્ત શું છે ભાઈ ફૂટ ફૂટ પી એટલે પાઉન્ડ અને તે એસ એટલે સેકન્ડ ફૂટ પાઉન્ડ સેકન્ડ જે છે FPS ત્યારબાદ બીજી માપન પદ્ધતિ જે છે CGS CGS C એટલે સેમી સેન્ટીમીટર જી એટલે ગ્રામ સેમી જી એટલે ગ્રામ અને એસ એટલે સેકન્ડ સેકન્ડ જે છે આ સીડીએસ ત્યારબાદ ત્રીજી જે પદ્ધતિ છે એ એમ કે એસ એમ કે એસ એમ મીટર આ જે છે મીટર તરીકે ઓળખાય છે કે કિલોગ્રામ એટલે કિગ્રા બરાબર અને એસ એટલે સેકન્ડ બરાબર ત્યારબાદ ચોથી જે પદ્ધતિ છે એમ કે એસ એ ભાઈ ઉપર જે છે એમ કે એસ કીધી એના જેવી થાય છે તો ભાઈ એમ એટલે શું થશે મીટર મીટર કે કિલોગ્રામ કિગ્રા કિગ્રા એસ સેકન્ડ સેકન્ડ જે છે એ એટલે એમ્પિયર બરાબર આવી બધી જે ઘણી બધી જે છે માર્કેટમાં અલગ અલગ દેશોમાં ઘણા વિશ્વના ઘણા બધા દેશોની અંદર જે છે ઘણી બધી અલગ અલગ પદ્ધતિની માપન પદ્ધતિ વપરાતી હતી પણ 1971 ની અંદર બધા રાષ્ટ્રોએ વિશ્વના ઘણા બધા દેશોએ એની અંદર જે છે ભાગ લઈને નક્કી કર્યું ભાઈ વિશ્વના કોઈ પણ દેશની અંદર માપન કરવામાં આવે તો બધાનું માપ એક સરખું જ થાય એટલા માટે SI સિસ્ટમ ની રચના કરવામાં આવી સિસ્ટમ ઇન્ટરનેશનલ ની જે છે રચના કરવામાં આવી 1971 ની અંદર તો પાંચમી જે પદ્ધતિ ની વાત કરવાની થાય આપણે SI પદ્ધતિ જે છે પદ્ધતિ ની જે છે વાતચીત કરવાની થાય SI એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ એનો પૂરું નામ એટલે આવું છે સિસ્ટમ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઇન્ટરનેશનલ જે છે આ SI નું પૂરું નામ છે બરાબર કે ભાઈ SI પદ્ધતિને સિસ્ટમ ઇન્ટરનેશનલ નામથી ઓળખવામાં આવી અને આ જે સિસ્ટમ ઇન્ટરનેશનલ જે પદ્ધતિ છે એ 1971 ની અંદર જે છે ઈસવી સન 1971 ની અંદર અમલમાં આવે છે બરાબર એટલે ખાસ ત્યારબાદ જે છે વિશ્વના કોઈ પણ દેશની અંદર માપન કરવાનું થાય તો એ SI પદ્ધતિના સિસ્ટમ ઇન્ટરનેશનલ જે છે 1971 માં અમલ આવ્યા બાદ જે છે મૂળભૂત સાત રાશિનો જે છે એની અંદર ઉલ્લેખ કરેલો છે સિસ્ટમ ઇન્ટરનેશનલ એટલે મૂળભૂત સાત રાશિ મૂળભૂત સાત રાશિ જે છે એનો ઉલ્લેખ છે સાત રાશિ બરાબર એ કઈ કઈ સાત રાશિ છે એની થોડી વાતચીત કરી લઈએ તો કઈ કઈ મૂળભૂત સાત રાશિ છે ભૌતિક રાશિ
બરાબર કિલોગ્રામ જે છે તો એકમ થશે સંજ્ઞા શું થશે કેજી પછી જો ખાસ કેજી લખી ઉતે તો કે નો જી નો તો ભૂલ થઈ આ સાચું નથી તો કે જી પછી ડોટ નો ભરો ખાસ 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 યાદ રાખજો ભાઈ સંજ્ઞા ની અંદર એક પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ નહીં કેપિટલ કે હોય જોતા કેપિટલ કે અને જી કરતા છે તો પણ નહીં ચાલે ખાસ આ બધી વસ્તુ આ એક પણ વસ્તુ જે છે સાચી નથી બરાબર સંજ્ઞા પદ્ધતિ ની અંદર એ બધી વસ્તુ ખોટી માનવામાં આવે છે ત્યારબાદ બીજી રાશિ ની અંદર વાત કરીએ તો બીજી રાશિ મીટર એટલે કે અંતર જે છે અંતર નો એકમ જે છે તે મીટર એને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે ત્યારબાદ ત્રીજી જે રાશિ છે એની વાત કરીએ સમય સમય તો સમય જે છે એનો એકમ થાય સેકન્ડ બરાબર એને કેપિટલ S વડે દર્શાવવામાં આવે છે અથવા ઘણીવાર ACC સ્મોલ સોરી કેપિટલ S સ્મોલ S સ્મોલ S વડે દર્શાવવામાં આવે છે ACC આ સેકન્ડ માં જે છે એકમ થશે ચોથું વિદ્યુત પ્રવાહ આ તમે ધોરણ 10 માં ભણીને ગયા હોય વિદ્યુત પ્રવાહ નો એકમ થાય યાદ કરો ધોરણ 10 એમ્પિયર બરાબર એની સંજ્ઞા જે છે કેપિટલ કે કેપિટલ એ જે એની સંજ્ઞા થશે ત્યારબાદ ચોથી રાશિ જે છે એની વાત ચોથા પછી પાંચમા નંબરની રાશિ કે ભાઈ જ્યોતિ ની તીવ્રતા જ્યોતિ તીવ્રતા જ્યોતિ ની તીવ્રતા જે છે એનો એકમ થઈ ગયો છે કેન્ડલા કેન્ડલા જેને સ્મોલ સિટી વડે દર્શાવવામાં આવે છે જ્યોતિ ની તીવ્રતા સ્મોલ સિટી બરાબર ત્યારબાદ છઠ્ઠી રાશિ જે છે તાપમાન થર્મોડાયનેમિક્સ તાપમાન પર જે છે ખાલી તાપમાન જે કે થર્મોડાયનેમિક્સ તાપમાન એનો એકમ જે છે ભાઈ કેલ્વિન આનો જે છે એકમ કેપિટલ કે ખાસ કેવો કે ભાઈ કેપિટલ કે વડે જે છે દર્શાવવામાં આવે છે ત્યારબાદ સાતમી રાશિ મોલ દ્રવ્યરાશિ દ્રવ્યનો જથ્થો યાદ કરો કેમિસ્ટ્રી પોર્શન દ્રવ્યનો જથ્થો એનો એકમ જે છે મોલ એની સંજ્ઞા m o l બરાબર જો કદાચ પાછળ ઈ લગાવો તો મોલેક્યુલ તરીકે વાંચી શકાય પણ આપણે ખાલી એની સંજ્ઞા જે છે m o l એના દ્વારા જે છે એને ઓળખશો આમ તો તમે મોલ નો ઉપયોગ ખાસ કરીને વધારે પડતો આ એકમ જે છે કેમિસ્ટ્રી પોર્શન ની અંદર ઉપયોગ થશે એક મોલ ઓક્સિજન 5 મોલ ઓક્સિજન 7 મોલ હાઇડ્રોજન આટલા મોલ જે છે ભાઈ તમારી પાસે સોડિયમ ક્લોરાઇડ છે આવા બધા અલગ અલગ પ્રકારના જે છે કેમિસ્ટ્રી પોર્શનના તત્વો જે છે એની અંદર ખાસ કરીને દ્રવ્યના જથ્થો એટલે મોલ નો જે છે ઉપયોગ થતો હોય છે આ આપણે માપન પદ્ધતિની અંદર SI પદ્ધતિમાં કઈ કઈ મૂળભૂત સાત રાશિ છે એની વાત થી કહી દી બરાબર ખાસ અને ખાસ આ મૂળભૂત સાથે સાત રાશિ યાદ રાખજો કારણ કે આ કે આખું ફિઝિક્સ જે છે આ એક બે રાશિ તમને યાદ નહીં હોય બરાબર બાકી નહીં કરેલી હોય તો આને આગળના લેક્ચરની અંદર સમજવામાં થોડી તકલીફ પડશે એટલે નેક્સ્ટ લેક્ચર રેડી કરવા માટે તમારે નેક્સ્ટ લેક્ચર જે છે એની અંદર ખાસ સમજવા માટે આ સાતે સાત રાશિનો અભ્યાસ કરીએ જો ખાસ એટલે ખાસ બરાબર આ સાતે સાત રાશિના એકમની સંજ્ઞા બરાબર સંજ્ઞાની અંદર મેં કીધું ભાઈ સ્મોલ કેપિટલ લેટર જ્યાં કીધા છે એ પ્રમાણે યાદ રાખવા એમાં બીજો કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરવું ખાસ એટલે ખાસ બરાબર તો નેક્સ્ટ લેક્ચરમાં જે આના જે આગળના ટોપિકની જે છે ચર્ચા કરીશું ક્લિયર વિદ્યાર્થી મિત્રો